अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन प्री मॉन्सून प्लान सफल रह्यो छे अने आ वाक्य सांभळीने कदाच आपने आंचको लागशे, परंतु मेयर किरीट परमारने आवुं कहेवामां जराय क्षोभ के संकोच नथी लाग्यो। सांभळो शुं एएमसीना मेयर किरीट परमारनो दावो छे। तो अमदावाद म्युनिसिपल कॉर्पोरेशननी मॉन्सून प्लान एक कार्यगत थयो अने कार्यगत थयो छे, सफळ थयो छे। सांभळ्युं ने आपे, મેયર એમસીના અધિકારીઓની પીઠ થાબડી રહ્યા છે। મેયર દાવો કરી રહ્યા છે કે તેમનું તંત્ર મેઘરાજાની પરીક્ષામાં પાસ થઈ ગયું। હવે જુઓ આ દ્રશ્યો, શહેરના માર્ગો પર ટ્રાફિક જામ, જ્યાં જુઓ જળબંબાકાર, મુશ્કેલીના નાગરિકો અને શહેરના હાલ બેહાલ। છતાંય મેયરને એવું લાગે કે તેમનું તંત્ર શ્રેષ્ઠ કામગીરી કરે છે। મેયર સાહેબ, વરસાદે વિરામ લીધો, કલાકો વીતી ગયા, પરંતુ બોપલ વિસ્તાર, વસ્ત્રાપુર, વેજલપુર વિસ્તારમાં હજુય પાણી ભરાયેલા છે। આ સવાલ કરતા મેયર વિકસિત વિસ્તારના માથે દોષનું ઠીકરું ફોડ્યું છે। જે વિસ્તારો મોટી સંખ્યામાં ડેવલપ થઈ રહ્યા છે, જેનું પાણી આજુબાજુના ક્યાંક ખુલ્લા મેદાનો હતા, ખેતરો હતા, એમાં જતું હતું, પણ એક સાથે જ બધા જ ખેતરોની અંદર આજુબાજુનો વિસ્તાર જે ટોટલી વિસ્તાર આજે બાંધકામથી લઈને બધું અને ત્યાં દરેક જગ્યાના નેટવર્ક, હવે જે જૂના નેટવર્કની અંદર જોડાણ કરે તો એની કેપેસિટી કરતાં વધારે આવે। વરસાદે પાણી વચ્ચે ફસાયેલા લોકોએ જીવ બચાવવા વાહનો રસ્તાની વચ્ચે જ મૂકીને ચાલતી પકડી, અને સ્થિતિ એટલી વિકટ હતી કે લોકોએ પોતાના વાહનોની પણ ચિંતા ન કરી। ટીવી9ની ટીમે જ્યારે આનંદનગર વિસ્તારની મુલાકાત લીધી તો નુકસાનીના દ્રશ્યો નજર સમક્ષ આવ્યા। કલાકો સુધી વાહન રસ્તા પર રઝળતી હાલતમાં જોવા મળ્યા। આ વિશે જ્યારે મેયરને પૂછવામાં આવ્યું તો તેમનો જવાબ કોઈ પણ અમદાવાદીને ગળે ન ઉતરે તેવો હતો। આજે આપ જોઈ શકો છો કે નીચાણવાળા વિસ્તારોમાં પણ ક્યાંય એક પણ વાહન નથી, પરંતુ એક સાથે જ્યારે પબ્લિક આવતી હોય કે એક રોડ અહીંયા પાણી છે એમ કરીને એક સાથે જ્યારે વરસાદ હોય અને પછી બંધ થાય એટલે એક સાથે બધા દોડે તો સ્વાભાવિક છે એ ટ્રાફિકની સમસ્યા થવાની જ છે, અને પછી પાછા એનો સોલ્યુશન તરત જ થઈ જતું હોય છે। શહેરના હાલ બેહાલ, પ્રજા પરેશાન, કરોડોનું નુકસાન, છતાં મેયરને સ્થિતિ જરાય ગંભીર નથી લાગી રહી। મેયર એમસીના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને વિશ્વની શ્રેષ્ઠ વ્યવસ્થા સાથે સરખાવી રહ્યા છે। હવે આપે જ વિચારવાનું કે મેયરના દાવા સાચા કે આપે ભોગવેલી પીડા